દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો, ત્યારે બીજી તરફ ડેમમાંથી સિંચાઈ પાણી છોડવાનું બંધ થયું, ત્યારે સ્થાનિકો અને પશુને પીવાના તથા ખેતી માટે પાણીને લઈને લોકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે પાણીની અછતને કારણે ઉભા પાકને પણ નુકસાન થતું જોવા મળ્યું. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગત વર્ષે નહીવત વરસાદને કારણે ડેમમાં પૂરતા પાણીનો સંગ્રહ થયો નહોતો, ત્યારે ફળદ્રુપ જમીન હોવા છતાં ખેડૂતો ખેતી નહીં કરી શક્યાની ફરિયાદો પણ ખેડૂતોએ કરી હતી. તે સાથે જ તેમણે ઔદ્યોગિક એકમોને જો નિયમિત ધોરણે ઉકાઈ ડેમમાંથી પાણી અપાતું હોય તો ખેડૂતોને કેમ નહીંના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા. ગત વર્ષે હાલની સ્થિતિએ ડેમમાં પાણીની સપાટી 302 ફૂટ નોંધાઈ હતી, ત્યારે ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડેમમાં પાણીની સપાટી ઘટીને 294 ફૂટે પહોંચી જતા ભર ઉનાળે સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને પીવાના તેમજ સિંચાઈના પાણી માટે મુશ્કેલી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ હાલની સપાટી મુજબ નહેરમાંથી જરૂરિયાત પ્રમાણે પીવાનું પાણી સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે, જેને લઈને ભવિષ્યમાં સિંચાઈ તથા પીવાના પાણી પૂરતું મળી રહેશે. તો સાથે જ તળવું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેને પગલે તંત્ર દ્વારા ડેમમાંથી કરકસરથી પાણી છોડવામાં આવતા લોકોને પણ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી છે. અધિકારીઓ છે તે પણ રિટાયર થઈ ચૂક્યા છે, તો એ લોકોની પણ ભરતી કરવામાં આવી નથી. પાણી તો આપે છે પણ અહીંયા કોઈ જોવા વાળું પણ નથી, એટલે પાણી જે વાડે તે વાડે ને રહી જાય તે રહી જાય, પછી એ લોકોને બંધ કરવાનો સમય આવી જાય. મારા આજથી લગભગ 90 દિવસ પછી જો ખેડૂતને પાણી મળશે કોઈ પાક બચવાની શક્યતા નથી. ખેડૂતો બેંકોમાંથી લોન લે, ધિરાણ લે, તો બેંકવાળા બી એટલી બધી નોટિસો કાઢે છે, ખેડૂતો પાયમાલ છે, આવક આવતી નથી, તો ખેડૂતો જાય ક્યાં? ઉકાઈ ડેમમાં ત્યાં જ અમારી વીજળી પણ પેદા થાય છે, છતાં પણ અમને 8 કલાક વીજળી મળે છે, અને છેલ્લા 4-5 વર્ષથી પાણી અમને 60-70 દિવસ કે 90 દિવસે પાણી મળતું હતું, જેથી કરીને અમારો કોઈ પાક અમારો થતો નથી. અમે જે કંઈ વાવણી કરીએ અને જસ્ટ તે ખાલી જીવતો થાય અને અમારે નાખેલા પૈસા પણ પેદા થતા નથી.